સલામોલેકુમ બાળકો, ધોરણ એકમાં આપણે પેજ નંબર સ્વધ્યપોથીમાં પેજ નંબર 52 ઉપર જોવાનું છે. તો 52 ઉપર આપણે 1, 2, 3 એમ ગણતરી કરીને શીખવાનું છે, બરાબર. તો આપણે જો એક મોર આપ્યો છે, બરાબર, તો આપણે એકડે એક લખવાનું છે. મોર કેટલો આપ્યો છે? એક. તો આપણે લખવાનું છે એકડે એક, એકડે એક. પછી કેટલા સાપ આપ્યા છે? તા કે બે. તો આ રીતે તમારે ગણવાનું છે અને લખવાનું છે. બે પછી કેટલા છે સસલા? સસલા કેટલા છે? તો કે 3. તો તમારે 3 લખવાનું છે. તગડે 3. પછી ઉંદર કેટલા છે? તો કે 4. ચોગડે 4, બરાબર. હવે તમારે ચકલીઓ, ચકલીઓ કેટલી છે? 5. તો 5 ચકલીઓ લખવાનું છે. પ્રશ્ન નંબર 19. મીંડા ટપકા ગણો અને ષટ્કોણમાં લખો. તો તમારે જે કાળા ટપકા છે ને એ ગણવાના છે અને લખવાના છે. પહેલાંમાં ગણો કેટલા ટપકા છે? 1 અને 2. પછી કેટલા ટપકા છે? 1, 2, 3, 4, 5. પછી 1, 2, 3, 1, 2, 3 અને 4. તો કાળા ટપકા ગણવાના અને ઉપર જે ષટ્કોણ આપેલું છે એમાં લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 20. ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. તો ગણવાનું છે અને સાચા અંક ઉપર ગોળ કરવાનું છે. 1, 2, 3, 4 અને 5. પછી બિલાડી 2, રિક્ષા 4, માટલા 3, ઘોડો 1. આ રીતે ગણીને તમારે સાચા અંક ઉપર ગોળ કરવાનું. હવે ચિત્ર ગણો અને દરેક બોક્સમાં લખો. ફુગ્ગા ગણો. કેટલા ફુગ્ગા છે? તો કે 6. 6 ગણે 6. 6 ગણે 6. મકાઈ કેટલા છે ગણો? 7 અડી 7. 7 અડી 7. 7 અડી 7. હવે મરચા કેટલા છે? તો કે 8 અડી 8. 8 અડી 8. 8 અડી 8. પાંદડા કેટલા છે? 9 અડી 9. 9 અડી 9. આ પ્રકરણમાં તમારે 1 થી 9 સુધીની ગણતરી છે, બરાબર, ગણતરી છે. હવે ફરી ઉપર જેવું જ આવ્યું. પ્રશ્ન નંબર 22. કાળા ટપકા ગણો અને ષટ્કોણમાં લખો, બરાબર છે. પહેલાં ગણો 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ રીતે તમારે ગણવાનું છે અને લખવાનું છે. ફરી પાછું કે પ્રશ્ન નંબર 23 શું કહે છે? ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. કેરીઓ કેટલી છે? 7. સફરજન કેટલા છે? 9. ટામેટા કેટલા છે? 8. મરચા કેટલા છે? 7. અને સ્ટ્રોબેરી કેટલી છે? 6. આ રીતે તમારે લખવાનું છે. હવે અહીંયા તમારે એકડ એક બગડ બે જેવું ચોરસમાં આપ્યું છે એવું લખવાનું છે. એકડે એકડે. એ જ રીતે બગડ બે, બગડ બે. આ રીતે તમારે લખવાનું છે 1 થી 10 સુધી, બરાબર. હવે તમારે સમજવાનું છે કે ચિત્ર એક આખું આપેલું છે એમાં તમારે કઈ વસ્તુ કેટલી છે તે. તો કે દેડકા. દેડકા કેટલા છે ચિત્રમાં ગણો. તો જેટલા દેડકા દેખાય એટલા લખવાના છે. તો કે 2. બકરીઓ કેટલી છે ગણો. 1, 2 ને 3. પછી ચકલીઓ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. આ રીતે તમારે ગણતરી કરીને લખવાનું છે. હવે ફરી છે કે આના 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે જોડો
અને કયું ચિત્ર બને છે તે જુઓ. 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8. આ રીતે તમારે પાણીમાં તરતી નાવડી બનશે, પછી માછલી બનશે, પછી ફરી નીચે જુઓ. તમને થોડું થોડું બતાવીશું, બીજું તમારે જાતે કરવાનું. 3, 4, પછી તમારે નીચે આવશે. બે થી ત્રણ, ત્રણ થી ચાર, ચાર થી પાંચ, પાંચ થી છ, છ થી સાત, સાત થી આઠ, ને આઠ થી નવ. આ રીતે તમારે આવશે. એ રીતે આ જહાજ બનશે અથવા નાવડી બનશે એ તમારે બનાવવાનું છે. હવે અહીંયા પણ તમને જે ચિત્ર આપ્યા છે ને એમાં તમારે અંક આપ્યા છે, તે તમારે જોવાનું છે કે કયો અંક આમાંથી બને છે. ધારો કે અહીંયા બતકના મોઢામાંથી 1 બનશે, અહીંયા 2 બનશે, અહીંયા 3 બને છે, અહીંયા 4 બને છે, અહીંયા 5 બને છે. એ જ રીતે 6, 7, 8, બરાબર 9. આ રીતે તમારે જે આંક બને છે તે તમારે બનાવવાના છે. હવે કઈ સંખ્યા તમારે નાની અને મોટી, કઈ સંખ્યા કરતાં કઈ નાની એ તમારે સમજવાનું છે. તો તમારે ચિત્ર દ્વારા સમજવાનું છે કે 1 કેરી છે અને 2 સફરજન છે, તો 2 મોટા કહેવાય અને 1 નાના કહેવાય. એ જ રીતે 2 પેન્સિલ અને 3 રબર છે, તો કોણ નાનું છે? 2. કોના કરતાં નાના કહેવાય? 3 કરતાં. 3 પાંદડા અને 4 ફૂલ છે, તો 3 એ 4 કરતાં નાના છે. આમાં તમારે નાના મોટાની સમજણ પડે છે. એ જ રીતે મોટું, કોણ મોટું છે? કોના કરતાં? 2 કપ છે ને 1 ગ્લાસ છે, તો 2 મોટા કહેવાય. કોના કરતાં? 1 કરતાં. એ જ રીતે હવે મોટી સંખ્યા સમજવાનું છે. 3 ગોળ અને 2 સ્ટાર આપ્યા છે, તો 3 એ 2 કરતાં મોટા છે. 4 ચોરસ અને 3 સ્ટાર, તો 4 એ 3 કરતાં મોટા છે. આમાં તમને મોટા નાનાની સમજણ પડવાનું, બીજું તમારે જાતે કરવાનું. પ્રશ્ન નંબર 19, ખૂટતી સંખ્યા લખો. તમારે અંદર જે ખૂટે છે તે લખવાનું છે. 1 પછી 2, 2 પછી 3, 4 પછી 5, 5 પછી 6. બાજુમાં એ તમારે જે રીતે ખૂટે છે તે લખવાના છે. નીચે મોટી સંખ્યા, તો 6 મોટા કે 8, તો મોટી સંખ્યા ઉપર ગોળ કરો. 4 મોટા કે 9, 9. 7 મોટા કે 8, 8. 2 મોટા કે 5, 5. બરાબર. એ જ રીતે મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું, તો નાની સંખ્યા ઉપર શું કરવાનું છે તમારે? ત્રિકોણ. 8 કરતાં 4 નાના, 7 કરતાં 6 નાના, 9 કરતાં 5 નાના અને 7 કરતાં 3 નાના. હવે ખૂટતી સંખ્યા ફરી ચડતા ક્રમમાં, તો 3 કરતાં 4, 4 કરતાં 5 મોટા, 5 કરતાં 6 મોટા, 6 કરતાં 7 મોટા. ચડતા ક્રમમાં જવાનું. હવે તમારે ઉતરતા ક્રમમાં ખૂટતી સંખ્યા લખવાની છે, એટલે ઊંધો દાદર ચડવાનો છે, ઉતરવાનું. ચાલો ને 9, 8, પછી 8 ની આગળ 7, 7 ની આગળ 6, 6 ની આગળ 5 આવે, બરાબર. તો ખૂટતા આંકડા ઊંધા જવાનું છે, બરાબર. હવે પહેલાંની સંખ્યા એટલે શું? આગળની સંખ્યા લખો. 7 ની આગળ 6 આવે, 4 ની આગળ 3 આવે, 9 ની આગળ 8 આવે. એ જ રીતે પછીની, એટલે પછીની સંખ્યા, 2 પછી 3, 6 પછી 7, 8 પછી 9, બરાબર. હવે છે વચ્ચેની સંખ્યા. વચ્ચેની સંખ્યાને તમારે કશું જ વિચારવાનું નહીં, પછીની સંખ્યા લખવાની. તો કે 4 પછી શું આવે? 5. 6 પછી 7, 7 પછી 8. હવે તમારે આખો ઘડિયો ખૂટતા લખવાનું છે. 1 થી 9, બરાબર. શું આવશે? 1 પછી 2, 2 પછી 3, 4 પછી 5, 6 પછી 7 અને 7 પછી 8, બરાબર.
आ रीते લખવાનું છે. હવે દોરો અને સરખા આકાર બનાવો. તો અહીંયા તમારે જો ચાર પહેલામાં ચાર આપ્યા છે તો બાજુમાં બી ત્રણ આપ્યા હતા તો એક બનાવી, મતલબ સરખા સરખા કરવાના છે, બરાબર. હવે અહીંયા જુઓ, તમને બે આ બાજુ પાંચ ચોરસ આપ્યા છે અને આ બાજુ બે આપ્યા છે, તો તમારે બીજા ખૂટતા કેટલા ખૂટે છે, પાંચમાં ત્રણ, તો બીજા ત્રણ ચોરસ બનાવવાના, બરાબર. એ જ રીતે અહીંયા આ બાજુ છ ચોત્રી કોણ આપ્યા છે અને આ બાજુ તમને ચાર આપ્યા છે, કેટલા ખૂટે છે, બે. તો બાજુ બંને બાજુમાં તમારે સરખા કરવાના છે, બરાબર. એ રીતે તમારે જાતે કરવાનું. હવે શૂન્યને સમજો. શૂન્યને સમજવા શું ચિત્ર દ્વારા સમજવાનું છે કે બે ટોપલીમાં બે કેરી છે અને બે બે કેરી વેચાઈ ગઈ, તો બે બેમાંથી બે જાય તો કેટલા, તો કે શૂન્ય. પાંચ કેરી હતી ને પાંચે પાંચ છોકરી ખાઈ ગઈ, તો પાંચમાંથી પાંચ જાય તો કેટલા હતા, કે શૂન્ય. બહાર પાણી બહાર ચાર દેડકા હતા અને ચારે ચાર અંદર તળાવમાં પડી ગયા, તો બહાર કેટલા રહ્યા હતા, કે ચારે ચાર અંદર ગધાર્યા, એટલે ચારમાંથી ચાર જાય તો શૂન્ય. પછી શું છે, ફૂલ ઉપર ત્રણ પતંગ્યા હતા, ત્રણે ત્રણ ઉડી ગયા, તો કે ફૂલ ઉપર ત્રણમાંથી ત્રણ ગયા તો કેટલા પતંગ ગયા હતા, કે શૂન્ય, કશું જ નહીં. હવે એ જ રીતે આપણે અહીંયા પણ સમજવાનું છે કે પિંજરું છે, પિંજરામાં ત્રણ ઉંદર હતા, ત્રણમાંથી પહેલાં એક બહાર નીકળી ગયો તો બે રહ્યા, બેમાંથી ફરી એક બહાર નીકળી ગયો તો એક રહ્યો, અને એક હતો એ પણ બહાર નીકળી ગયો તો કેટલા હતા, કે શૂન્ય, કશું નહીં, એટલે શૂન્ય. હવે ડાળી ઉપર ચાર પક્ષી છે, ચાર છે, બરાબર. ચારમાંથી એક ઉડી ગયું, ત્રણ, ત્રણમાંથી એક ઉડી ગયું, બે, બેમાંથી એક ઉડી ગયું, તો બેમાંથી એક ઉડી ગયું એક, અને એક પણ ઉડી ગયું તો કે કેટલા, એક હતું ને એક ઉડી ગયું એટલે કે ના રહ્યું, શૂન્ય. એ જ રીતે તમારે નીચે બધામાં શૂન્ય લખવાનું છે, બરાબર બાળકો. તો અહીંયા તમારે શૂન્ય લખવાનું છે. આ રીતે તમારે સ્વાધ્યાયપોથીમાં અહીંયા તમારે પૂર્ણ થાય છે, અને એનાથી આગળ તમારે હોમવર્કમાં લખવાનું છે બાળકો. અલ્લાહ હાફિઝ.